આઈ હોપ કે તમે આગળના જેટલા પણ કરંટ અફેર્સના લેક્ચર્સ આપણે અત્યાર સુધી ભણ્યા છે તે બધા જ ટૉપિક બહુ થરેલી તમે ફોલો કરીને એની નોટ્સ બનાવી છે ઘણા બધા આવનારા સમયમાં આપણી પાસ અપડેટેડ ટૉપિક આવવાના છે ને એટલા માટે પાછળના ટોપિકનું નોલેજ હોવું બેસિક બેકગ્રાઉન્ડ હોવું કોન્સેપ્ટ એનો ખબર હોવો આપણને જરૂરી છે તો ફરી એકવાર સ્વાગત છે તમારું કરંટ અફેર્સના લેક્ચરમાં ને જે આજે આપણે જે ટૉપિકથી શરૂઆત કરવાની છે તે એક બહુ સોસાયટી સાથે રિલેટેડ ટૉપિક છે ને રિસેન્ટલી જે વિન્ટર સેશન સંસદનું થયું છે એમાં સરકાર દ્વારા આ બિલ લાવવાની વાત કરવામાં આવી હતી અને એ છે કે કાયદાકીય રીતે મહિલાઓની છોકરીઓની જે લગ્નની ઉંમર છે તેને પુરુષોને સમકક્ષ લાવવી તો તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે પુરુષો અને મહિલાઓની લગ્નની ઉંમરમાં સમાનતા લાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી બાળ લગ્ન નિષેધ અધિનિયમ એટલે કે પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ જેને પીસીએમએ તરીકે ઓળખવામાં આવે છે જે બે હજાર છમાં એમાં છેલ્લે સુધારો કરવામાં આવેલો તો બાળ લગ્ન નિષેધ અધિનિયમ પીસીએમએ બે હજાર છ અને અન્ય અંગત કાયદાઓમાં સુધારો કરીને એની સાથે જેટલા બીજા રેલેવન્ટ કાયદાઓ છે મહિલાઓના લગ્નની કાયદેસરની ઉંમર અઢારથી વધારીને એકવીસ વર્ષ કરવામાં આવશે હજુ સુધી નક્કી નથી સંસદે કોઈ નિર્ણય નથી લીધો મોટાભાગે આ બિલ સરકાર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને સંસદ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવશે આ નિર્ણય સમતા પાર્ટીના ભૂતપૂર્વ વડા જયા જેટલીની આગેવાની હેઠળ બનાવવામાં આવેલી ચાર સભ્યોની ટાસ્ક ફોર્સની ભલામણ પર આધારિત છે બરાબર એટલે એક્સપર્ટ્સ કમિટીના આધાર પર આ નિર્ણય લેવામાં આવ્યો છે લગ્નની ઉંમર અને તેના સ્વાસ્થ્ય અને સામાજિક સૂચકાંકો જેમ કે બાળ મૃત્યુદર મહિલા મૃત્યુદર માતૃ મૃત્યુદર અને માતાઓ અને બાળકોમાં પોષણ સ્તરો સાથેના તેના સંબંધની પુનઃ તપાસ કરવા માટે ટાસ્ક ફોર્સની સ્થાપના કરવામાં આવી હતી બરાબર તો ટાસ્ક ફોર્સ જો બેસિકલી કેમ બનાવવામાં આવેલી કે ભાઈ હવે જ્યારે આપણે એકવીસમી સદીના બાવીસમાં વર્ષમાં પ્રવેશવાના છે ત્યારે આપણે કઈ રીતે સમાનતા લાવવી જોઈએ અને જે બીજા એની સાથે જોડાયેલા અર્લી પ્રેગ્નન્સી સાથે જોડાયેલા જેટલા પણ મુદ્દાઓ છે તેને આપણે કઈ રીતના ટેકલ કરી શકીએ તે માટે આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી લગ્ન માટેની લઘુત્તમ ઉંમરના કાનૂની માળખા વિશે આપણે થોડી વાત કરી લઈએ કે ભાઈ શું છે લીગલ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે આપણને શું શીખવે છે તો ભારતમાં શારદા અધિનિયમ ઓગણીસો ઓગણત્રીસ તરીકે ઓળખાતા કાયદા દ્વારા સૌ પ્રથમવાર ભારતમાં લગ્નની લઘુત્તમ વય નિર્ધારિત કરવામાં આવી હતી અને ભારતમાં વિવાહની બહુ જૂની પ્રથા છે કોઈ પણ સમાજમાં જો લો તમારી પણ બે ત્રણ પેઢી પહેલાં કોઈને પૂછો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ તેર વર્ષે લગ્ન થઈ ગયેલા પંદર વર્ષે લગ્ન કરી દેવામાં આવેલા તો આપણે ત્યાં બાળ લગ્નોની બહુ જૂની પ્રથા છે તો ભારતમાં શારદા અધિનિયમ ઓગણીસો ઓગણત્રીસ તરીકે ઓળખાતા કાયદા દ્વારા પ્રથમ લગ્નની લઘુત્તમ વય નિર્ધારિત કરવામાં આવી હતી બાદમાં તેનું નામ બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ સીએમઆરએ ઓગણીસો ઓગણત્રીસ રાખવામાં આવ્યું હતું ઓગણીસો ઇઠ્યોતેરમાં કાયદામાં ફેરફાર કરીને છોકરીઓ માટેની લગ્ન લઘુત્તમ ઉંમર અઢાર વર્ષ અને છોકરાઓ માટેની લઘુત્તમ ઉંમર એકવીસ વર્ષ કરવામાં આવી તો જો તમને કેમ આ ફરક રાખવામાં આવ્યો તો જનરલી છોકરીઓ માનસિક રીતે અને શારીરિક રીતે બંને રીતે છોકરાઓ કરતાં વહેલા મેચ્યોર થઈ જતી હોય છે અને એટલા માટે છોકરીઓની ઉંમર અઢાર વર્ષની રાખવામાં આવેલી અને આપણા જે આજુબાજુના જે સોસાયટલ સામાજિક જે બંધનો હતા તેને અનુરૂપ આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી બાળ લગ્ન નિષેધ અધિનિયમ એટલે કે પીસીએમ એ બે હજાર છ તરીકે ઓળખાતા નવા કાયદામાં પણ સ્થિતિ એ જ છે જેણે સીએમઆર ઓગણીસો ઓગણત્રીસનું સ્થાન લીધું હતું એટલે માત્ર કાયદાનું નામ બદલવામાં આવ્યું પરંતુ જે પ્રાવધાનો હતા તેને સમાન રાખવામાં આવ્યા જુદા જુદા ધર્મ માટે લગ્નની ઉંમર તો હિન્દુઓ માટે ધ હિન્દુ મેરેજ એક્ટ ઓગણીસો પંચાવન કન્યા માટે લઘુત્તમ વય તરીકે અઢાર વર્ષ અને વર માટે લઘુત્તમ વય એકવીસ વર્ષ નક્કી કરે છે ઈસ્લામમાં તરુણાવસ્થા પ્રાપ્ત કરનાર સગીરના લગ્નને માન્ય ગણવામાં આવે છે બરાબર તો જો ધર્મ વાઇઝ અલગ અલગ રીતે છોકરા છોકરીઓના લગ્નની ઉંમર નક્કી કરવામાં આવે છે અહીંયા પ્રશ્ન થાય કે કેમ બધા માટે અલગ અલગ તો તમારું બંધારણ અનુચ્છેદ છવ્વીસ અનુસાર તમને ધાર્મિક સ્વતંત્રતા આપે છે અને એટલા માટે કાયદો ઘણા બધા ધર્મોમાં ઇન્ટરફેર કરતો નથી આ જે કાયદો લાવવામાં આવ્યો છે તે હિન્દુ ધર્મના પરિવારોને લાગુ પડશે અંડર ધી હિન્દુ મેરેજ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી ફાઇવ સ્પેશિયલ મેરેજ એક્ટ ઓગણીસો ચોપન અને પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજીસ એક્ટ બે હજાર છ પણ મહિલાઓ અને પુરુષો માટે લગ્ન માટે સંમતિની લઘુત્તમ ઉંમર અનુક્રમે અઢાર અને એકવીસ વર્ષની નક્કી કરે છે લગ્નના નવા યુગને લાગુ કરવા માટે આ કાયદાઓમાં સુધારાની અપેક્ષા છે બરાબર તો તમારે આટલા કાય ઘણા બધા કાયદાઓમાં સુધારા કરવા પડશે જેનાથી સમાનતા તમે લાવી શકો સરકારનો મુખ્ય હેતુ શું છે સમાનતા લાવવાનો છે કેમ કારણ કે હવે જે સામાજિક પરિસ્થિતિઓ છે તે આજથી પચાસ વર્ષ પહેલાં જે સામાજિક પરિસ્થિતિઓ હતી તેના કરતાં ઘણી બદલાયેલી છે તો એનું રિફ્લેક્શન આપણા કાયદાઓમાં હોવું જોઈએ સ્ત્રીઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર વધારવાના ફાયદા શું થશે તો જો ઘણા બધા આસ્પેક્ટ છે શિક્ષણનો મોકો મળશે આર્થિક સ્વતંત્રતા મળશે માતૃદર ઘટશે એમને જે કુપોષણનો જે સવાલ છે તેને તમે થોડા ઘણા અંશે એડ્રેસ કરી શકશો સ્ત્રી સશક્તિકરણનો જે આખો કોન્સેપ્ટ છે એમાં ઘણી બધી મદદ મળશે અને આખા ઘણા બધા સામાજિક સ્તરે મદદ મળશે તો પહેલું છે મહિલા અને બાળ કલ્યાણ વુમન અને ચાઇલ્ડ વેલફેર માતાની ગરીબી અત્યાર સુધીની સૌથી મોટી ભૂમિકા ભજવે છે તેના અને તેના બાળકના કુપોષણના સંબંધમાં તો જ્યારે તમે અઢાર વર્ષથી વધારીને એકવીસ વર્ષ કરશો ત્યારે તમે એ સ્ત્રીને ત્રણ વર્ષ વધારાનો લીગલી ટાઈમ આપો છો કુપોષણ સામે લડવા માટેનો પોતાનું શિક્ષણ પૂરું કરવા માટેનો અને અન્ય સામાજિક વ્યવસ્થાઓ સામે લડવાનો લગ્નની નાની ઉંમર અને પરિણામે પ્રારંભિક ગર્ભાવસ્થા બરાબર ઇનિશિયલ પ્રેગ્નન્સી જેની મેં આગળ વાત કરી તો લગ્નની નાની ઉંમર અને પરિણામે પ્રારંભિક ગર્ભાવસ્થા માતાઓ અને તેમના બાળકોના પોષણ સ્તરો અને તેમના એકંદર આરોગ્ય અને માનસિક સુખાકારી પર પણ અસર કરે છે મહિલા સશક્તિકરણ અને લિંગ સમાનતા બરાબર તો જે જાતીય સમાનતા છે જેન્ડર ઇક્વાલિટી છે એ મુદ્દા પર પણ આપણને બહુ મોટો બુસ્ટ મળશે મહિલા સશક્તિકરણને લિંગ સમાનતા બાળક પેદા કરતી વખતે માતાની ઉંમર શૈક્ષણિક સ્તર જીવનની સ્થિતિ આરોગ્યની સ્થિતિ મહિલાઓની નિર્ણય લેવાની શક્તિને અસર કરે છે બાળ લગ્નનો સામનો કરવો ભારતમાં વિશ્વ ભારત વિશ્વમાં સૌથી વધુ સગીર વયના લગ્નનું ઘર છે આ કાયદો બાળ લગ્નના જોખમને રોકવામાં મદદ કરશે બરાબર તો કાયદાથી કેટલો ફરક પડશે એક બીજો મોટો પ્રશ્ન છે કારણ કે અઢાર વર્ષ લીગલ એજ છોકરીઓ માટે ઘણા વર્ષોથી આપણી પાસે કાયદો હતો છતાં પણ એવા ઘણા બધા સમાજો છે એવી ઘણી બધી સોસાયટીના તબક્કાઓ છે જ્યાં આ કાયદાની ઉપરવટ જઈને પોતાના જે ધાર્મિક રીતિ રિવાજો છે અથવા જો જે સામાજિક વ્યવસ્થાઓ જે વર્ષોથી ચાલી આવતી એનું પાલન કરવામાં આવે છે બરાબર તો સ્ત્રીઓના લગ્ન માટે લઘુત્તમ વય વધારવાના નેગેટિવ ઇમ્પેક્ટ શું થશે તો બાળ લગ્ન સામે લડવામાં મુશ્કેલી એ સૌથી મોટો પ્રશ્ન છે કે ભાઈ આ બાળ લગ્નનો સો ટકા અમલ કરાવવો એ સરકાર માટે સૌથી મોટી સમસ્યા છે પુરાવાઓ સૂચવે છે કે જ્યારે જ્યારે આ કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે મોટાભાગે સ્વ ગોઠવાયેલા લગ્નો માટે યુવાન વયસ્કોને દંડિત કરવા માટે છે બરાબર એટલે એના માતા પિતાને દંડ કરવામાં આવશે બાળ લગ્ન અટકાવવા માટેનો કાયદો ઓન ગ્રાઉન્ડ બહુ સારી રીતે કામ કરતો નથી જ્યારે બાળ લગ્નમાં ઘટાડો થયો છે તે નજીવો છે બરાબર એટલે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ અનુસાર બે હજાર પંદર સોળમાં જે સત્યાવીસ ટકા બાળ લગ્નો થયેલા બે હજાર ઓગણીસ વીસમાં એમાં ઘટાડો ચોક્કસ થયો છે પણ એ હજુ સુધી પણ ત્રેવીસ ટકા ટોટલ લગ્નોના બાળ લગ્ન થાય છે સિત્તેર ટકા પ્રારંભિક લગ્નો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જેવા વંચિત સમુદાયોમાં થાય છે અને કાયદો આ લગ્નોને અટકાવવાને બદલે માત્ર એને કવર અપ કરવાનું કામ કરે છે મોટી સંખ્યામાં લગ્નોનું અપરાધીકરણ એટલે કે આ ફેરફાર મોટાભાગની ભારતીય મહિલાઓને છોડી દેશે કે જેઓ એકવીસ વર્ષની થાય તે પહેલાં લગ્ન કરે છે અને કાયદાકીય રક્ષણ વિના કે જે લગ્ન સંસ્થા અન્યથા પ્રદાન કરે છે તેમના પરિવારોને ગુનાહિત બનાવશે શિક્ષણનો અભાવ એક મોટી સમસ્યા છે તો જુઓ પહેલો આસ્પેક્ટ જોયો કે જ્યાં ગરીબ તબકો છે ત્યાં આ પ્રકારની સમસ્યા જોવા મળે છે અને બીજું કે જ્યાં શિક્ષણનો અભાવ છે જે સમાજમાં ત્યાં પણ તમને આ સમસ્યા જોવા મળે છે તો યુએનએફપીએ દ્વારા સ્ટેટ ઓફ ધી વર્લ્ડ રિપોર્ટ બે હજાર વીસ અનુસાર જણાવવામાં આવ્યું છે કે ભારતમાં એકાવન ટકા યુવતીઓ શિક્ષણ વગરની અને માત્ર પ્રારંભ પ્રાથમિક શિક્ષણ ધરાવતી ફોર્ટી સેવન પર્સન્ટ યુવતીઓએ અઢાર વર્ષની ઉંમરે લગ્ન કરી લીધેલા વધુમાં ઇન્ટરનેશનલ સેન્ટર ફોર રિસર્ચ ઓન વુમન દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે છોકરીઓ હજુ શાળામાં છે તેની સરખામણીએ શાળા બહારની છોકરીઓના લગ્ન થવાની અથવા તેમના લગ્ન પહેલાંથી જ નિશ્ચિત હોય તેવી શક્યતા ત્રણ પોઈન્ટ ચાર ગણી વધારે છે આ આપણા સમાજની પણ હકીકત છે કે છોકરી હજુ ફાઇનલ યર સુધી પણ નહીં પહોંચી હોય ગ્રેજ્યુએશનના અને એના લગ્ન નક્કી કરી દેવામાં આવે એટલે જેમ જેવું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થાય એવું એને લગ્ન કરાવી દેવામાં આવે તો આ આજે પણ ઘણા બધા સમાજોની ગંભીર સમસ્યા છે તો આના માટે સરકારે શું કરવું જોઈએ તો સરકારે ગ્રામ્ય સ્તરે અને તાલુકા સ્તરે કોઈ એનજીઓ દ્વારા અથવા તો કોઈ એવા નાગરિક દ્વારા કે જેનો જેની ઊંડી છાપ છે સમાજમાં અથવા તો કોઈ એનજીઓની મદદ લઈને યુવાનોની મદદ લઈને અવેરનેસ કેમ્પેન દ્વારા જાગૃતિ દ્વારા આ સમસ્યાને ઉકેલવાનો ઉપાય કરવો જોઈએ બરાબર તો આપણે વાત થઈ કે સરકારે શરૂઆત કરી છે છોકરા છોકરીની લગ્નની ઉંમરમાં સમાનતા લાવવા માટેની જોઈએ આપણી સંસદ આને કેવી રીતના લેશે ને કઈ રીતના બિલને પાસ કરે છે કેટલા કેટલા સુધારા સાથે આને પાસ કરે છે બીજો જે આપણો ટોપિક છે તે પણ ઇન્ટરનેશનલ રિલેશન સાથેનો ટોપિક છે અને એ છે ભૂટાનનો આપણા સાથે સંબંધ ભારત સાથેનો સંબંધ તો તાજેતરમાં ભારતના વડાપ્રધાનને ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક જેને ઓર્ડર ઓફ ધી ડ્રુક ગ્યાલ્પો કહેવામાં આવે છે તેના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે પુરસ્કારની જાહેરાત ભૂટાનના એકસો ચૌદમાં રાષ્ટ્રીય દિવસના અવસર સમયે થઈ હતી આ ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે અને લોકોને તથા ભૂટાન રાજ્યની આજીવન સેવાની માન્યતામાં આ અવોર્ડ એનાયત કરવામાં આવે છે એટલે કે જેણે ભૂટાન માટે સારું કામ કર્યું હોય તેવા વ્યક્તિઓને આ સન્માન આપવામાં આવે છે આપણને ખબર છે કે જ્યારથી નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે ત્યારે નેબરહૂડ ફર્સ્ટ પોલિસી અંતર્ગત ભૂટાનને આપણી ફોરેન પોલિસીમાં એક ખાસ સ્થાન આપવામાં આવ્યું છે ઓર્ડર ઓફ ધી ડ્રેગન કિંગની સ્થાપના સાતમી નવેમ્બર બે હજાર આઠના રોજ કરવામાં આવી હતી જેઓએ રાષ્ટ્રીય સેવા માટે જીવનભર સમર્પિત કર્યું છે જીવન સમર્પિત કર્યું છે તેઓને પુરસ્કાર આપવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે કે ભાઈ જે લોકોએ ભૂટાનના રાષ્ટ્ર અને ભૂટાનના લોકોને ફાયદો પહોંચાડ્યો હોય અને કામ કર્યું હોય તે લોકોને એવોર્ડ આપવામાં આવે છે સન્માન બે શ્રેણીઓમાં અસ્તિત્વમાં છે ઓર્ડર ઓફ ધી ડ્રેગન કિંગ એ ભૂટાનમાં સન્માન પ્રણાલીનું શિખર છે અને તે અન્ય તમામ ઓર્ડર મેડલ અને સજાવટ પર પણ અગ્ર અગ્રતા ધરાવે છે ભારતીય પ્રાઇમ મિનિસ્ટર દ્વારા અન્ય જીતેલા પુરસ્કારો કયા કયા છે તો એ છે અબ્દુલ અઝીઝ અલ સાઉદનો ઓર્ડર એટલે કે ઓર્ડર ઓફ ધી અબ્દુલ અઝીઝ અલ સાઉદ બે હજાર સોળ જે સાઉદી અરેબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે જે બિન મુસ્લિમ મહાનુભાવોને આપવામાં આવે છે ગાઝી આમિર અમાનુલ્લા ખાનનો અવોર્ડ બે હજાર સોળમાં અફઘાનિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન પણ આપણને મળી ચૂક્યું છે ત્યારબાદ છે ગ્રાન્ડ કોલર ઓફ ધી સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન અવોર્ડ જે બે હજાર અઢારમાં પેલેસ્ટાઈનના સર્વોચ્ચ નાગરિક સન્માનથી પ્રાઇમ મિનિસ્ટરને નવાજવામાં આવ્યા છે ત્યારબાદ છે ઓર્ડર ઓફ ધી ઝાયદ અવોર્ડ બે હજાર ઓગણીસ સંયુક્ત આરબ અમીરાતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ એવોર્ડ બે હજાર ઓગણીસ રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે ઓર્ડર ઓફ ધી ડિસ્ટિંગ રૂલ ઓફ નિશાનિઝુદ્દીન બે હજાર ઓગણીસ માલદીવનું સર્વોચ્ચ નાગરિક સન્માન જે વિદેશી મહાનુભવને આપવામાં આવે છે અને ત્યારબાદ છે રાજા હમાદ ઓર્ડર ફર્સ્ટ કેટેગરીનો એવોર્ડ છે જે બહેરીનનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે તો આપણા માટે બહુ અગત્યનું છે વન વનલાઇનર તરીકે પણ આપણને એક્ઝામમાં આ પૂછાઈ શકે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે ઓઆઈસી દ્વારા અફઘાનિસ્તાનને જે હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ પર જે મદદ કરવામાં આવી છે અફઘાનિસ્તાનની હાલની રાજકીય પરિસ્થિતિને જોતાં આપણે તેના વિશે વાત કરવાની છે અને ઓઆઈસી શું છે અને ઓઆઈસીના ભારત સાથેના સંબંધોનું શું મહત્ત્વ છે તેની પણ આપણે આ ટોપિકની અંદર ચર્ચા કરીશું તો ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન એટલે કે ઓઆઈસીનું ફૂલ ફોર્મ છે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક ના વિદેશ મંત્રીઓની બેઠકમાં અફઘાનિસ્તાનમાં વધતી જતી કટોકટીનો સામનો કરવા માટે માનવતાવાદી ટ્રસ્ટ ફંડની સ્થાપના કરવા સંમત થયા હતા જેના કારણે લાખો લોકો શિયાળામાં ભૂખનો સામનો કરી રહ્યા છે તો એ લોકોને મદદ કરવામાં આવશે યુએસ સમર્થિત સરકારના પતન બાદ છેલ્લા પાંચ છ મહિનામાં આપણે જોયું છે કે અફઘાનિસ્તાનમાં કઈ રીતે રાજકીય પરિસ્થિતિ બદલાઈ છે લોકશાહી દ્વારા ચૂંટાયેલી ગવર્મેન્ટને કાઢી નાખવામાં આવી છે અને તાલિબાન દ્વારા લગભગ બધા વિસ્તારોનો કબજો લઈ લેવામાં આવ્યો છે તો યુએસ સમર્થિત સરકારના પતન બાદ અફઘાનિસ્તાન પર આ બેઠક સૌથી મોટી કોન્ફરન્સ છે જુલાઈ બે હજાર એકવીસમાં ભારતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાતચીતમાં અફઘાનિસ્તાનને મદદ કરવા માટેના જે ઓઆઈસીએ શું ઇન્ટરફિયરન્સ માટે કીધેલું હતું કે ભાઈ અમે તમારા બે વચ્ચે મીડિયેટર તરીકે કામ કરીશું ભારતે પ્રસ્તાવને તરત જ નકારી દીધો કે જમ્મુ કાશ્મીરનો જે મુદ્દો છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે એમાં કોઈ પણ ત્રીજા પક્ષની હાજરી ભારતને સ્વીકાર નથી તો ઓઆઈસીની હાજરીને પણ આપણે શું કરેલું નકારી દીધેલી માનવતાવાદી ટ્રસ્ટ ફંડ શું છે તો અન્ય જૂથો સાથે સંકલન કરીને અફઘાનિસ્તાનમાં સહાય પહોંચાડવા માટે ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંક હેઠળ ફંડની સ્થાપના કરવામાં આવશે અફઘાનિસ્તાનને તેના નાણાકીય સંસાધનોના એક્સેસની મંજૂરી આપવી એ એના આર્થિક પટન અટકાવવા માટે નિર્ણય કરશે તેમ જણાવ્યું છે હોય છે ને માનવતાવાદી ટ્રસ્ટ ફંડનું સ્થાપન કરીને સ્થિર સેન્ટ્રલ બેન્ક રિઝર્વમાં અબજો ડોલરને અનફ્રીઝ કરવા માટેના એકચ્યુઅલ માર્ગોની શોધ કરવી જોઈએ આ બેઠક દ્વારા આંતરરાષ્ટ્રીય સમુદાયને અફઘાનિસ્તાન તેમજ અફઘાનિસ્ અફઘાન શરણાર્થીઓને આવાસ આપતા મુખ્ય દેશોને તાત્કાલિક અને સતત માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે પણ આહવાન કરવામાં આવ્યું હતું સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ટ્રસ્ટ ફંડ બનાવવામાં આવ્યું છે તો યુનાઇટેડ નેશન્સે ઓગસ્ટમાં તાલિબાન દ્વારા કબજો મેળવ્યા પછીથી અટકી ગયેલા ડોનેશન ફંડને ટેપ કરતી સિસ્ટમ દ્વારા અફઘાનવાસીઓને તાત્કાલિક જરૂરી રોકડ પ્રદાન કરવા માટે એક વિશેષ ટ્રસ્ટ ફંડની સ્થાપના કરી છે અફઘાન પરિવારોને આગામી શિયાળામાં ટકી રહેવા અને તેમના વતનમાં રહેવાની મંજૂરી આપવાના હેતુથી તેની સ્થાપના કરવામાં આવી હતી જર્મની ફંડમાં ફાળો આપનાર પ્રથમ દેશ છે તેણે તેના માટે પચાસ મિલિયન યુરો એટલે કે ફિફ્ટી મિલિયન યુએસ ડોલર નું વચન આપ્યું છે કે અમે આટલું ફંડ અફઘાનિસ્તાનના ભંડોળ માટે આપીશું અફઘાનિસ્તાનના વિકાસ માટે આપીશું ઓઆઈસી શું છે તો ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન છે સૌથી મોટું ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન છે એ સત્તાવન રાજ્યોના સભ્યપદ સાથે સંયુક્ત રાષ્ટ્ર પછી બીજી સૌથી મોટી આંતર સરકારી સંસ્થા છે તે મુસ્લિમ વિશ્વનો સામૂહિક અવાજ છે તે વિશ્વના વિવિધ લોકો વચ્ચે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાની ભાવનામાં મુસ્લિમ વિશ્વના હિતોનું રક્ષણ અને સંરક્ષણનો પ્રયાસ છે પચીસમી ડિસેમ્બર નાઇન્ટીન ના નાઇનના રોજ મોરોક્કોના કિંગડમ રાબાતમાં યોજાયેલી ઐતિહાસિક સમિટના નિર્ણય પર તેની સ્થાપના કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક જે હેડક્વાર્ટર છે તે ક્યાં છે જદ્દાહ સાઉદી અરેબિયામાં પણ તેનું હેડક્વાર્ટર જોવા મળે છે બરાબર તો વોટ ઇઝ ઓઆઈસી ઇઝ ઓઆઈસી ઇઝ એન ઓર્ગેનાઇઝેશન ઓફ ધ ઇસ્લામિક કોર્પોરેશન વિચ વોઝ ફાઉન્ડેડ ઇન નાઇન્ટીન સિક્સટી નાઇન જે આ વિશ્વના નકશામાં તમને લાલ કલરના જે રંગાયેલા દેશો છે તે બધા જ મુસ્લિમ બહુલ દેશો છે જ્યાં મુસ્લિમ આબાદી સૌથી વધુ છે અને આ બધા જ દેશો મોટા ભાગના દેશો ધર્મના આધારે સ્થાપાયેલા દેશો છે બરાબર અને આ દેશોનું જે સંગઠન છે તે મુસ્લિમ વિશ્વનો અવાજ છે દુનિયામાં મુસ્લિમ મુસ્લિમોને કઈ રીતના ફાયદો મળવો જોઈએ તે માટે આ સંગઠન કામ કરે છે અને તેના ફિફ્ટી સભ્ય દેશો છે ફાઉન્ડિંગ મેમ્બર્સ એના ત્રીસ છે ને પાછળથી જોડાયેલા સત્યાવીસ દેશો છે ઓકે ચાલો એક સંસ્થા તરીકે ઓઆઈસી સાથે ભારતના સંબંધો શું છે તો બે હજાર અઢારમાં વિદેશ મંત્રીઓની સમિટના પિસ્તાળીસ સત્રમાં યજમાન બાંગ્લાદેશે સૂચવ્યું હતું કે ભારત જ્યાં વિશ્વના દસ ટકાથી વધુ મુસલમાનો રહે છે તેને નિરીક્ષકનો દરજ્જો આપવો જોઈએ પરંતુ પાકિસ્તાને આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો બે હજાર ઓગણીસમાં ભારતે ઓઆઈસી મંત્રીઓની બેઠકમાં સન્માનના નથી ચીફ ગેસ્ટ તરીકે આપણને બોલાવ બોલાવવામાં આવ્યા હતા પ્રથમવાર આટલા વર્ષોમાં નાઇન્ટીન સિક્સટી નાઇનથી પ્રથમવાર ભારતને ઓઆઈસીની બેઠકમાં ભાગ લેવાનો મોકો મળ્યો હતો આ પ્રથમ વખતના આમંત્રણને ભારતની રાજદ્વારી જીત તરીકે જોવામાં આવે છે ખાસ કરીને એવા સમયે જ્યારે પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સાથેના તણાવમાં આપણો વધારો થયો હતો ઓઆઈસીના અન્ય સભ્ય દેશો સાથે આપણા સંબંધો કેવા છે તો ભારત ઓઆઈસીનું સભ્ય નથી જોકે બે હજાર ઓગણીસમાં વિદેશ મંત્રી પરિષદના છેતાળીસમાં સત્રમાં ભારતને વિશેષ અતિથિ તરીકે ચીફ ગેસ્ટ તરીકે આપણને બોલાવવામાં આવેલા સુષ્મા સ્વરાજ ત્યારે આપણા તત્કાલીન વિદેશ મંત્રી હતા અને સુષ્મા સ્વરાજે બહુ ગૌરવ ઉભેરા સમિટમાં ભાગ લીધેલો અને પોતાની વાત મૂકી હતી વ્યક્તિગત રીતે ભારતના લગભગ તમામ દેશો સાથે સારા સંબંધો છે યુ એ અને સાઉદી અરેબિયા સાથેના સંબંધો ખાસ કરીને તાજેતરના વર્ષોમાં એમાં નોંધપાત્ર સુધારો થયો છે અને બહુ સ્ટ્રોંગ થયા છે આબુધાબીના ક્રાઉન પ્રિન્સ બે હજાર સત્તરમાં અડસઠમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ખાસ મુખ્ય અતિથિ હતા બરાબર એટલે આપણા મિડલ ઇસ્ટ સાથેના સંબંધો એકદમ સ્ટ્રોંગર દેન એવરવાળી પોઝિશનમાં અત્યારે ચાલી રહ્યા છે એકમાત્ર પાકિસ્તાન અને ટર્કીને છોડીને લગભગ બધા દેશો સાથે આપણા સંબંધો કેવા છે સારા છે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે સંસદનું શિયાળુ સત્ર જેને આપણે વિન્ટર સેશન ટ્વેન્ટી ટ્વેન્ટી વનના નામે ઓળખીએ છીએ તો આપણે આગળના લેક્ચર્સમાં ઓલરેડી ચર્ચા કરી છે કે સંસદના વર્ષ દરમિયાન કુલ ત્રણ સત્ર હોય છે પહેલું હોય છે બજેટ સત્ર ત્યારબાદ હોય છે ચોમાસું સત્ર અને ત્યારબાદ સંસદનું સત્ર હોય છે તે છે વિન્ટર સેશન ટ્વેન્ટી ટ્વેન્ટી વન બરાબર શિયાળુ સત્ર તરીકે જેને આપણે ઓળખીશું તો તાજેતરમાં સંસદનું શિયાળુ સત્ર સ્થગિત કરવામાં આવ્યું છે પુના સભા માટે કોઈ દિવસનું નામ લીધા વિના જ્યારે તમે સંસદની બેઠક સમાપ્ત કરો છો ત્યારે તેને સ્થગિત થયું એમ કહેવાય જેને અંગ્રેજીમાં આપણે હાઉસ ઇઝ એડજન્ટ સાઇન અડાઈ તરીકે ઓળખવામાં આવે છે તમે જો સંસદની કાર્યવાહી જોતા હો સંસદ ટીવી પર તો તમને આ શબ્દો ફેમિલિયર લાગશે આ સત્રમાં કેટલાક મહત્ત્વના કાયદાઓ પસાર થતા જોવા મળ્યા છે ને બહુ ધમાલભર્યું આ સંસદ સત્ર રહ્યું છે સંસદની બેઠક સમાપ્તિ કેટલી રીતે થઈ શકે છે તો સંસદની બેઠક સમાપ્તિ ટોટલ ચાર રીતે થઈ શકે છે બંને ગૃહોમાં સંસદની બેઠક ફક્ત નીચેના ચાર મેથડ્સ દ્વારા ચાર પ્રક્રિયાઓ દ્વારા તમે કરી શકો છો પહેલું તો છે મુલતવી રાખવું જેને કહેવાય એડજોનમેન્ટ એટલે કે એક કલાક બાદ બે કલાક બાદ આપણે મળવાના છે અથવા તો એક દિવસ બાદ અથવા તો બે દિવસ બાદ આપણે મળવાના છે તેને કહેવાશે એડજોનમેન્ટ ત્યારબાદ છે સંસદ સત્રને સ્થગિત કરવું જેને કહેવાય એડજોનમેન્ટ સાઈન અડાઈ જ્યારે તમે કોઈ મળવાની પુનઃ ચોક્કસ તારીખ નક્કી નથી કરતા ત્યારે તમે એને કહેશો એડજોનમેન્ટ સાઇન અડાઈ એટલે કે સંસદ સત્રના છેલ્લા દિવસે જ્યારે તમે સંસદ સત્રને સ્થગિત કરો છો અને નેક્સ્ટ ટાઈમ એક મહિના બાદ બે મહિના બાદ ક્યારે મળવાનું છે તે નક્કી નથી ત્યારે એને કહેવાશે એડજોન્ટમેન્ટ સાઇનઅ ત્યારબાદ છે સમયગાળો એટલે કે પ્રોરોગેશન કોઈ ચોક્કસ મુદત માટે જ્યારે તમે પ્રોરોગેટ કરો છો હાઉસને ત્યારે એને કહેવાશે પ્રોરોગેશન અને ત્યારબાદ છે વિસર્જન વિસર્જન માત્ર લોકસભા માટે લાગુ પડે છે રાજ્યસભા માટે લાગુ પડશે નહીં સંસદ સત્રના જ્યારે અથવા તો સંસદના જ્યારે પાંચ વર્ષ પૂરા થાય અને જ્યારે દેશ સામાન્ય ચૂંટણીઓમાં જતો હોય એ પહેલાંના છેલ્લા દિવસે સંસદ સત્રનું સંસદનું વિસર્જન કરવામાં આવે છે એને કહેવાય ડિઝોલ્યુશન રાજ્યસભા માટે આ કેમ લાગુ નથી પડતું કારણ કે રાજ્યસભા એ નિરંતર ગૃહ છે એટલે રાજ્યસભાનું વિસર્જન શક્ય નથી સ્થગિતતા શું છે તો સ્થગિત થવાના પરિણામે બેઠકમાં કામને ચોક્કસ સમય માટે સ્થગિત કરવામાં આવે છે જે કલાકો દિવસો અથવા તો અઠવાડિયા હોઈ શકે છે બરાબર તો ઘણીવાર કોઈ બહુ હાઉસમાં બહુ હલ્લો ગુલ્લો થતો હોય અથવા તો કોઈ ઇમરજન્સી આવી છેડે એને લીધે હાઉસને નિશ્ચિત મુદત માટે શું કરવામાં આવે છે સ્થગિત કરવામાં આવે છે આ કિસ્સામાં ફરીથી એસેમ્બલીનો સમય નિર્દિષ્ટ કરવામાં આવે છે ફરીવાર મળવાનો સમય નિર્દિષ્ટ કરવામાં આવે છે કારણ કે સ્થગિત થવાથી માત્ર બેઠક સમાપ્ત થાય છે જે તે દિવસની બેઠક સમાપ્ત થાય છે સંસદનું સત્ર સમાપ્ત થતું નથી સ્થગિત કરવાની સત્તા ગૃહના પ્રમુખ અધિકારી પાસે છે સ્થગિત સાઇન શું છે તો સ્થગિત સાઇન અર્થ એ છે કે સંસદની બેઠકને અનિશ્ચિત સમયગાળા માટે સમાપ્ત કરવી એટલે કે જ્યારે ગૃહને સભા માટે કોઈ દિવસનું નામ આપ્યા વિના સ્થગિત કરવામાં આવે છે ત્યારે તેને સ્થગિત સાઇન ડાય કહેવામાં આવે છે સ્થગિત કરવાની સત્તા ગૃહના પ્રમુખ અધિકારી પાસે છે બરાબર એટલે જે પીઠાસીન અધિકારી હશે તે આને સાઈન ડાય કરી શકશે સ્થગિત કરી શકશે જો કે ગૃહના પ્રિસાઇડિંગ ઓફિસર જે તારીખ અથવા સમય સુધી સ્થગિત કરવામાં આવ્યા છે તે પહેલાં કોઈ પણ સમયે ગૃહને મુલતવી રાખ્યા પછી કોઈપણ સમયે ગૃહની બેઠક બોલાવી શકે છે એટલે ઇવન જો તમે મુલતવી રાખી છે ગૃહની બેઠક પણ જો પ્રિસાઇડિંગ ઓફિસરને એવું લાગે છે કે હવે ફરીવાર બેઠકની જરૂર છે તો તમે એને પ્રીપોન પણ કરી શકો છો એટલી સત્તા એમને આપવામાં આવી છે પ્રિસાઇડિંગ ઓફિસરને એટલે કે જે હાઉસ ચલાવે છે તેને મુદત શું છે તો મુદત શબ્દનો અર્થ બંધારણની કલમ પંચ્યાસી ટુ એ હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા આદેશ દ્વારા ગૃહના સત્રની સમાપ્તિ થાય છે મુલતવી રાખવાથી ગૃહની બેઠક અને સત્ર બંનેઓ સમાપ્ત થઈ જાય છે બરાબર તો જ્યારે કોઈ કોઈ સત્ર સમાપ્ત થતું હોય ત્યારે એને મુલતવી રાખવામાં આવે છે એમ કહેવાય છે અને સામાન્ય રીતે પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા ગૃહને મુલતવી રાખ્યા પછીના થોડા દિવસોમાં તેની મુદત બહાર પાડવામાં આવે છે રાષ્ટ્રપતિ સત્રની મુદત માટે એક ચોક્કસ સૂચના બહાર પાડે છે જો કે સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ ગૃહને સ્થગિત કરી શકે છે એ નોંધવું આવશ્યક છે કે બિલો રજૂ કરવા સિવાયની તમામ બાકી નોટિસો આ દરમિયાન લેપ્સ થઈ જાય છે ગૃહની મુદત અને નવા સત્રમાં તેની પુનઃ એસેમ્બલી વચ્ચેના સમયગાળાને વિરામ કહેવામાં આવે છે રેસ્ટિંગ પીરિયડ કહેવામાં આવે છે વિસર્જન શું છે તો જ્યારે પણ વિસર્જન થાય છે ત્યારે તે વર્તમાન ગૃહના જીવનનો નોંધ લાવે છે એટલે કે જે કરંટ તમારું લોકસભાનું જે લાઈફ છે પૂરી થઈ જાય છે અને ત્યારબાદ સામાન્ય ચૂંટણીઓ થશે અને સામાન્ય ચૂંટણીઓ પછી નવા ગૃહોની રચના કરવામાં આવે છે જો કે માત્ર લોકસભા જ વિસર્જનને પાત્ર છે કારણ કે રાજ્યસભા કાયમી ગૃહો હોવાથી વિસર્જનને પાત્ર નથી બરાબર એટલે સંસદના ગૃહો દ્વારા પસાર કરાયેલા કેટલાક મહત્વના બિલો આપણે જોઈ લઈએ જે શિયાળુ સત્રમાં પસાર કરવામાં આવ્યા છે તો પહેલું અગત્યનું બિલ છે એ છે ફાર્મ લોઝ રિપીલ બિલ તો જે વિવાદિત કૃષિ કાયદાઓ હતા બરાબર તે છેલ્લા એક દોઢ વર્ષથી અમલમાં હતા ત્યારબાદ સુપ્રીમ કોર્ટે એના પર સ્ટે લગાવી દીધો ખેડૂતોનું નિરંતર આંદોલન ચાલતું રહ્યું છે આપણને બધાની હિસ્ટ્રી ખબર છે તો એક બિલ દ્વારા ફાર્મ લોઝ રિપીલ બિલ દ્વારા ત્રણે ત્રણ કાયદાઓને એક સાથે શું કરી દેવામાં આવ્યા છે રદ કરી દેવામાં આવ્યા છે બિલ લાવવા માટેની અને બિલને રદ કરવા માટેની કઈ કઈ પ્રક્રિયાઓ છે શું પ્રોસિજર છે આપણે ઓલરેડી પાછલા લેક્ચર્સમાં જોઈ ચૂક્યા છે તો ફાર્મ લોઝ રિપીલ બિલ ટવેન્ટી ટ્વેન્ટી વન તો ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને ત્રણ ફાર્મ કાયદાઓને રદ કરવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું હતું તો હવે જે ત્રણે ત્રણ ફાર્મ વિવાદિત ફાર્મ બિલ હતા તે શું કરી દેવામાં આવ્યા છે રદ કરી દેવામાં આવ્યા છે ખેડૂતો સશક્તિકરણ અને સંરક્ષણ એગ્રીમેન્ટ ઓન પ્રાઇઝ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ ટ્વેન્ટી ટ્વેન્ટી ખેડૂતોના ઉત્પાદન અને વ્યાપાર વાણિજ્ય પ્રમોશન અને સુવિધા અધિનિયમ બે હજાર વીસ आवश्यक चीज वस्तुओं अधिनियम बेहजार ने वीस तोड़े अंग्रेजी ना नाम पर कया क्या फार्म त्रम फार्म बिल अपनी पास फार्मर्स फार्मर्स एम्पावरमेंट एंड प्रोटेक्शन एग्रीमेंट ऑन प्राइज अश्योरेंस एंड फार्म सर्विसेस एक्ट ट्वेंटी ट्वेंटी फार्मर्स प्रोड्यूस ट्रेड एंड कॉमर्स प्रमोशन एंड फेसिलिटेशन एक्ट ट्वेंटी ट्वेंटी एसेन्शियल कॉमोडिटीज अमेन्डमेंट एक्ट ट्वेंटी ट्वेंटी ડેમ સેફટી બિલ ટ્વેન્ટી ટ્વેન્ટી વન લાવવામાં આવ્યું છે તો ડેમની નિષ્ફળતાના સંબંધિત આપત્તિઓને રોકવા માટે નિર્દિષ્ટ ડેમની દેખરેખ નિરીક્ષણ સંચાલન અને જાળવણી માટે આ બિલ જે પ્રાવધાન છે તે પ્રદાન કરે છે તે તેમની સલામત કામગીરીને સુનિશ્ચિત કરવા અને તેની સાથે જોડાયેલી અથવા આકસ્મિક બાબતો માટે સંસ્થાકીય મિકેનિઝમ્સ પ્રદાન કરવાનો પણ પ્રયાસ કરે છે બરાબર તો એ થઈ ગયું તમારું ડેમ સેફ્ટી બિલ અને ડેમ સેફ્ટી બિલની જરૂરિયાત શું હતી એના માટે કઈ કઈ એજન્સીઝ છે લોકલ સ્તરે રાજ્ય સ્તરે રાષ્ટ્રીય સ્તરે તે પણ આપણે આગળના લેક્ચર્સમાં જોયું છે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી રેગ્યુલેશન્સ બિલ ટ્વેન્ટી ટ્વેન્ટી વન તો જે એઆરટી ટેકનોલોજી છે આસિસ્ટેડ રીપ્રોડક્ટિવ ટેકનોલોજી એઆરટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ બિલ લાવવામાં આવ્યું છે તે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી ક્લિનિક્સ અને આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી બેન્કોના નિયમન અને દેખરેખ માટે દુરુપયોગને રોકવા માટે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી સેવાઓની સલામત અને નૈતિક પ્રેક્ટિસની જોગવાઈ કરે છે તેમાં રાષ્ટ્રીય બોર્ડ રાજ્ય બોર્ડ અને રાષ્ટ્રીય રજિસ્ટ્રીની સ્થાપનાની પણ કલ્પના કરવામાં આવી હતી સરોગસી રેગ્યુલેશન બિલ ટ્વેન્ટી ટ્વેન્ટી વન તે દેશમાં સરોગસી સેવાઓના નિયમન માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે પ્રદાન કરે છે અને જો આપણે ત્યારે પણ ચર્ચા કરેલી કે આ જે બંને બિલ છે તે એકબીજાને ઓલમોસ્ટ ઓવરલેપ કરે છે ને એટલા માટે વિરોધ થાય છે કે ભાઈ તમે આટલા બધા બિલ શું કામ લાવો છો આટલી અલગ અલગ એજન્સીઝ કેમ બનાવો છો તો તે સરોગેટ માતાઓના સંભવિત શોષણને પણ પ્રતિબંધિત કરે છે અને સરોગસી દ્વારા જન્મેલા બાળકોના અધિકારોનું રક્ષણ કરે છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સુધારા બિલ ટ્વેન્ટી ટ્વેન્ટી વન તો તે સ્પષ્ટતા પૂરી પાડે છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એકથી સ્થપાયેલી સંસ્થાઓ તેમજ અન્ય સમાન સંસ્થાઓ માટેની કે આ બધી જે સંસ્થાઓ રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાઓ છે તેણે ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન અને ધોરણોની જાળવણી વગેરેના સમન્વયિત વિકાસની ખાતરી કરવા માટે કાઉન્સિલ તરીકે ઓળખાતી કેન્દ્રીય સંસ્થાની પણ સ્થાપના કરી છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો સેલરી અને કન્ડિશન્સ ઓફ સર્વિસ સુધારો બિલ ટ્વેન્ટી ટ્વેન્ટી વન તો આ બિલ સ્પષ્ટતા લાવવા માંગે છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો ચોક્કસ ઉંમરે પહોંચવા પર વધારાની પેન્શન અથવા ફેમિલી પેન્શન માટે ક્યારે ક્યારે હકદાર બનશે બરાબર તો એ ફેમિલી પેન્શન ની જે આખા પ્રાવધાનો છે જે ડિટેલ્સ છે તે આ બિલમાં આપણને આપવામાં આવી છે અમેન્ડમેન્ટ બિલ લાવવામાં આવ્યું છે નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ સુધારા બિલ ટ્વેન્ટી ટ્વેન્ટી વન તો આ બિલ એક્ટર એક્ટની કલમ ટ્વેન્ટી સેવન એમાં ડ્રાફ્ટિંગ ભૂલને સુધારવા માટે આ વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલ વટહુકમનું સ્થાન લેશે બરાબર તો બે બેસીકલી જે ડ્રાફ્ટિંગની ભૂલ હતી એને આમાં સુધારવામાં આવશે ને નાર્કોટિક્સ તો આપણું પાછલું વર્ષ આપણે જોયું છે કે નાર્કોટિક્સ પર ગવર્મેન્ટ કેટલી સખત છે બરાબર દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશ અમેન્ડમેન્ટ બિલ ટવેન્ટી ટ્વેન્ટી વન તો તે જાહેર હિતમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટરના કાર્યકાળને એક વર્ષ સુધી એટલે કે સીબીઆઈના જે કાર્યકાળ છે સીબીઆઈના જે ડિરેક્ટર છે તેના કાર્યકાળને એક વર્ષ સુધી લંબાવવાની જોગવાઈ કરે છે જ્યાં સુધી પ્રારંભિક નિમણૂકના ઉલ્લેખિત સમયગાળા સહિત કુલ પાંચ વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી એટલે જો સ્ટાર્ટિંગમાં તમે ટુ યર્સ માટે સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂક કરી શકો છો ત્યારબાદ તમે દર વર્ષ માટે એક એક વર્ષ સુધી ત્રણ વાર લંબાવી શકો છો એટલે કોઈ પણ સીબીઆઈ ડિરેક્ટરનો કાર્યકાળ બે વર્ષથી પાંચ વર્ષની વચ્ચેનો હોઈ શકે છે પાંચ વર્ષથી વધારે હોઈ શકે નહીં ત્રણ વાર તમે એક એક વર્ષ માટે એને લંબાવી શકો છો ત્યારબાદ છે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન સુધારા બિલ ટવેન્ટી ટ્વેન્ટી વન તો એ પણ સીબીઆઈ જેવું જ સીબીઆઈના ડિરેક્ટરની નિમણૂક જેવું જ બિલ છે તે જાહેર હિતના અમલમાં નિયામકના કાર્યકાળને એક સમયે એક વર્ષ સુધી લંબાવવાની જોગવાઈ કરે છે પ્રારંભિક નિમણૂકથી પાંચ વર્ષ સુધી થાય ત્યાં સુધી એટલે કે પ્રારંભિક નિમણૂંક બે વર્ષની હોય છે દર વર્ષે એક એક વર્ષ માટે તમે નિમણૂકને વધારી શકો મેક્સિમમ પીરિયડ શૂડ બી ફાઇવ યર્સ ચૂંટણી કાયદા સુધારા બિલ ટ્વેન્ટી ટ્વેન્ટી વન તો તે વિવિધ સ્થળોએ એક જ વ્યક્તિની બહુવિધ નોંધણીના જોખમને રોકવા માટે મતદાર યાદીના ડેટાને આધારિત ઇકોસિસ્ટમ સાથે લિંક કરવાનું પ્રદાન કરે છે બરાબર એટલે જે મતદાર યાદીનો જે ડેટા છે તેને આધારિત ઇકોસિસ્ટમ સાથે જોડવાનું બહુ ભગીરથ કામ સરકાર કરે છે કેમ કારણ કે એનાથી જે બોગસ વોટિંગ છે અને એ બધા જે ઇસ્યુઓ છે એ બધા અહીંયા ગવર્મેન્ટ સોલ્વ કરવાનો પ્રયાસ કરી રહી છે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ ટ્વેન્ટી ટ્વેન્ટી વન તો હાલમાં જ ગુડ ગવર્નન્સ ડેના દિવસે જે સુશાસન દિવસ છે રાષ્ટ્રીય સુશાસન દિવસ એ દિવસના અવસર પર ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે નામ પરથી જ આપણને ખબર પડે છે કે ભાઈ જ્યાં સરકારોના કામોનું લોકલ ઓથોરિટીઝનું જે કામકાજ છે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે તે ઇન્ડેક્સને તે સૂચકાંકને તમે શું કહેશો ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ તરીકે ઓળખશો તો ગુડ ગવર્નન્સ ડે ડિસેમ્બર ડિસેમ્બરના અવસરે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ બે હજાર એકવીસ બહાર પાડ્યો છે આ ઇન્ડેક્સ ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવિયન્સીસ એટલે કે ડીએ કે જે મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ પબ્લિક ગ્રીવિયન્સીસ અને પેન્શન દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો તો આ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે આ વર્ષની શરૂઆતમાં આવેલા ચેન્ડલર ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ સીજીજીઆઈમાં ભારત ઓગણપચાસમાં ક્રમે હતું તો વિશ્વના ઘણા બધા દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું એમાં ભારત ઓગણપચાસમાં ક્રમે છે બરાબર હવે જો પચીસ ડિસેમ્બરને કેમ ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે તો એ આપણા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જયંતિ છે અને એટલા માટે પચીસમી ડિસેમ્બરને ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે શું છે આ ઇન્ડેક્સ અને કેવી રીતના મૂલ્યાંકન કરવામાં આવે છે તો ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ એ સમગ્ર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શાસનની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટેનું એક વ્યાપક અને અમલીકરણ માળખું છે જે રાજ્યો અને જિલ્લાઓની રેન્કિંગને સક્ષમ કરે છે જીજીઆઈનો ઉદ્દેશ એક એવું સાધન બનાવવાનો છે કે એવું પ્લેટફોર્મ બનાવવાનો છે એક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે જેનો ઉપયોગ કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ હસ્તક્ષેપોની અસરનું મૂલ્યાંકન કરવા માટે સમગ્ર રાજ્યમાં એકસરખી રીતે થઈ શકે તો જો અત્યારે અત્યાર સુધી આપણી પાસે ટ્વેન્ટી નાઇન્ટીન સુધી આપણી પાસે એવા કોઈ સ્ટાન્ડર્ડાઈઝ પેરામીટર્સ નહીં હતા જનરલ પેરામીટર્સ નહીં હતા કે ભાઈ બે બધા રાજ્યોનું એક સરખું એમની જરૂરિયાતો પ્રમાણે આપણે મૂલ્યાંકન કરી શકીએ અથવા તો એમના પર્ફોમન્સને આધારે આપણે એનું મૂલ્યાંકન કરી શકીએ નીતિ આયોગ દ્વારા એક સ્ટાન્ડર્ડાઈઝ પેરામીટરને તૈયાર કરવામાં આવ્યા છે અને હવે આપણે રેડી છે કે આપણે રાજ્યોનું તેમની જરૂરિયાત પ્રમાણે તેમના પરફોર્મન્સ પ્રમાણે સરખી રીતે મૂલ્યાંકન કરી શકીએ તો ગ્લોબલ લેવલ પર પણ જે પ્રકારના ઇન્ડેક્સિસ છે જે પ્રકારના પેરામીટર છે એને જ ધ્યાનમાં લઈને ભારતીય જરૂરિયાત પ્રમાણે એને કસ્ટમાઇઝ કરવામાં આવ્યા છે અને ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે તો ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ એ ફ્રેમવર્ક પર ફ્રેમવર્ક પર આધારિત સૂચકાંક છે કે જે રાજ્યો વચ્ચેનું તુલનાત્મક ચિત્ર આપણી સામે મૂકે છે અને જ્યારે સુધારણા માટેની સ્પર્ધાત્મક ભાવના વિકસાવે છે એટલે જે હેલ્ધી કોમ્પિટિશન જે રાજ્યો વચ્ચે હોવી જોઈએ કેમ કારણ કે જ્યારે તમે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ટોપ કરો છો ત્યારે કેન્દ્ર સરકાર તરફથી તમને ઘણા બધા ક્ષેત્રમાં મદદ મળે છે તો એ પ્રકારનું એક સ્પર્ધાત્મક વાતાવરણ પ્રેરણાત્મક વાતાવરણ રાજ્યો વચ્ચે વિકસે એ માટેનો આ એક પ્રયાસ છે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ બે હજાર એકવીસ અનુસાર વીસ રાજ્યોએ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ બે હજાર ઓગણીસ કરતાં સુધારો કર્યો છે અને તેમના ઓવરઓલ મતલબ બધા જ ક્ષેત્રમાં સંયુક્ત લેવલ પર એમણે સુધારો આપણને જોવા મળ્યો છે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સની કલ્પના દ્વિવાર્ષિક એક્સરસાઇઝ તરીકે કરવામાં આવી છે એટલે દર બે વર્ષે એકવાર ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવશે રેન્કિંગનો આધાર શું છે તો તે દસ ક્ષેત્રો બરાબર દસ ક્ષેત્રના ટોટલ અઠ્ઠાવન જેટલા સૂચકાંકો પર આધારિત છે એટલે ટોટલ ટેન ફિલ્ડ્સના ફિફ્ટી એટ જેટલા પેરામીટર્સને રેન્કિંગના બેઝ તરીકે લેવામાં આવ્યા છે કે જેને આધારે રાજ્યોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે તો એ કયા કયા સેક્ટર્સ છે તો એ છે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો વાણિજ્ય અને ઉદ્યોગ માનવ સંસાધન વિકાસ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ અથવા હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ જાહેર આરોગ્ય પબ્લિક હેલ્થ જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉપયોગિતાઓ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કેવી હાલત છે કોઈ રાજ્યમાં અને રાજ્ય પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે કઈ મહેનત કરે છે આર્થિક શાસન ફિનાન્શિયલ ઇન્કલુઝન કેટલું છે કોમન પબ્લિકનું એનું મૂલ્યાંકન કરવામાં આવે છે સામાજિક કલ્યાણ અને વિકાસ એટલે કે સોશિયલ વેલફેર અને ડેવલપમેન્ટ ન્યાયિક અને જાહેર સુરક્ષા એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ અને નાગરિક કેન્દ્રિત શાસન સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ કેટલું છે આ દસ ક્ષેત્રોના આધારે રાજ્યોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અન્ડર ટોટલ ફિફ્ટી એઇટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પેરામીટર્સ રાજ્યોની રેન્કિંગ કઈ રીતે આપવામાં આવી છે તો રાજ્યોની રેન્કિંગ ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે પહેલું છે ઇન્ડેક્સ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ચાર શ્રેણીઓમાં વર્ગીકૃત કરે છે પહેલું છે ગ્રુપ એ અન્ય રાજ્યો ગ્રુપ એ અન્ય રાજ્યો ગ્રુપ બી ત્રીજું છે ઉત્તર પૂર્વ અને પહાડી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એ તમારી ચોથી કેટેગરી છે તો યુટીઝને લગભગ બધા ઇન્ડેક્સમાં અલગ રાખવામાં આવશે કેમ કારણ કે યુટીઝનું જે શાસન છે તે ડિરેક્ટલી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત ઘણા રાજ્યોમાં તમે જોયું હશે કે નાના રાજ્યો મોટા રાજ્યો અને ઉત્તર પૂર્વી અને પહાડી રાજ્યો એ પ્રકારની શ્રેણી હોય છે તો દરેક ઇન્ડેક્સમાં બની શકે કે રાજ્યોને અલગ અલગ પેરામીટર્સને આધારે અલગ અલગ શ્રેણીમાં મૂકવામાં આવે છે તો ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં દસ ક્ષેત્રોને આવરી લેતા સંયુક્ત રેન્કિંગમાં ગુજરાત ટોચ પર છે ત્યારબાદ મહારાષ્ટ્ર અને ગોવા આવે છે બરાબર તો જ્યારે તમને લેટેસ્ટ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ પૂછાય ત્યારે ટોચ પર કોણ છે ગુજરાત છે ગ્રુપ એની કેટેગરીમાં ત્યારબાદ મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગોવા છે અન્ય રાજ્ય જૂથ બીમાં મધ્યપ્રદેશ ટોચ પર છે ત્યારબાદ રાજસ્થાન અને છત્તીસગઢ છે ઉત્તર પૂર્વીય અને પહાડી રાજ્ય તો પહેલાં હિમાચલ પ્રદેશ ટોચ પર છે ત્યારબાદ મિઝોરમ અને ઉત્તરાખંડ છે કેન્દ્રશાસિત પ્રદેશો તો જીજીઆઈ ટ્વેન્ટી નાઇન્ટીન સૂચકાંકો કરતાં ચૌદ ટકાનો વધારો નોંધાવતા સંયુક્ત રેન્કમાં દિલ્હી ટૂચ પર છે બરાબર તો આ યાદી તમારે યાદ રાખવાની સુશાસન માટે આપણે અન્ય કઈ પહેલો કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે તો એ છે રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પ્લાન શરૂ કરવામાં આવ્યો છે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ લાવવામાં આવ્યો છે જેથી કરીને વધુમાં વધુ પ્રોજેક્ટ્સને વધુમાં વધુ સરકારી માહિતીને ટ્રાન્સપરન્ટ બનાવી શકાય દરેક નાગરિકને સરકારની સુરક્ષા સંબંધિત માહિતી છોડીને બાકીની બધી જ માહિતી જાણવાનો અધિકાર છે તો જે દેશની સુરક્ષા સંબંધિત જે ક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન છે તેના સિવાયની બધી માહિતી તમે મેળવી શકો છો ડિજિટલ ઇન્ડિયા લોન્ચ કરવામાં આવ્યું છે કે ભાઈ વધુમાં વધુ જ્યારે તમે ડિજિટલ બનશો ત્યારે ટ્રાન્સપરન્સી તમે વધારી શકશો આ ઉપરાંત માય ગવર્મેન્ટ નામની માય ગોવ નામની એક આખી એપ્લિકેશન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેને આધારે નાગરિકો અલગ અલગ વિષયોને લઈને અલગ અલગ સમસ્યાઓને લઈને પોતાના આઈડિયાઝ સબમિટ કરી શકે છે અને ગવર્મેન્ટ એ આઈડિયાને બહુ કન્સીડરેબલી પોતાની નીતિઓમાં ઉમેરવાનો પ્રયત્ન કરે છે બરાબર આ તમારું ટોટલ લિસ્ટ છે અધર સ્ટેટ્સ ગ્રુપ એમાં ગુજરાત પ્રથમ સ્થાને છે ત્યારબાદ મહારાષ્ટ્ર ગોવા હરિયાણા કેરેલા કર્ણાટક તમિલનાડુ પંજાબ તેલંગાણા અને આંધ્રપ્રદેશ આ દસ રાજ્યોનો એક સમૂહ છે એ લિસ્ટ તમારે યાદ રાખવાનું બી લિસ્ટ પણ યાદ રાખવાનું જેમાં અન્ય રાજ્યો કયા કયા છે મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર ઓડિસ્સા અને વેસ્ટ બેંગાલ તો તમે જુઓ આ એવા રાજ્યો છે લિસ્ટ બીમાં કે જે શિક્ષણ અને વ્યાપારની દ્રષ્ટિએ બીજી શ્રેણીમાં મૂકવામાં આવે છે જ્યારે તમે સ્ટેટ એમાં જે જોયા સ્ટેટ ગ્રુપ એમાં તે બધા ઓલમોસ્ટ વિકસિત રાજ્યો છે નોર્થ ઇસ્ટ અને હિલ સ્ટેટ્સમાં કોણ છે પ્રથમ તો હિમાચલ પ્રદેશે ટોપ કર્યું છે ત્યારબાદ મિઝોરમ ઉત્તરાખંડ ત્રિપુરા સિક્કિમ જમ્મુ કાશ્મીર આસામ નાગાલેન્ડ મણિપુર મેઘાલય અને અરુણાચલ પ્રદેશ છે જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી પુડુચ્ચેરી દમણ અને દીવ ચંડીગઢ આંદામાન નિકોબાર આઈલેન્ડ દાદરા હવેલી અને લક્ષદ્વીપને સ્થાન આપવામાં આવ્યું છે બરાબર જમ્મુ કાશ્મીરને હાલમાં બે હજાર એકવીસમાં રાજ્યની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે પરંતુ આવતા ઇન્ડેક્સથી જમ્મુ કાશ્મીરને યુનિયન ટેરિટરીમાં સમાવી લેવામાં આવશે જો એ ત્યારે યુનિયન ટેરિટરી હશે તો બરાબર કેમ કારણ કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાવાળી યુનિયન ટેરિટરી બનાવવામાં આવી છે પણ બહુ પ્રચંડ માંગ છે કે જમ્મુ કાશ્મીરને તરત જ પુન પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવે એટલે એકવાર ચૂંટણી થશે પછી એના પર સરકાર નિર્ણય લેશે વિધાનસભાની ચૂંટણી બાદ જેના માટે અત્યારે કોઈ જ પ્લાન દેખાઈ રહ્યો નથી આપણને તો આ તો તમારો આજનો લેક્ચર આઈ હોપ કે તમને પૂરા લેક્ચરમાં સમજ પડી છે અને દરેક ટૉપિકમાં સમજ પડી છે જો કોઈ પણ ડાઉટ હોય તો તમે અમને પૂછી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ સ્ટે હેપી થેન્ક યુ